મેગેઝીન ગુજરાતી, હકથી ગુજરાતી. સિગ્મા યુનિવર્સિટી પ્રેઝન્ટ લોકશાહીનું મહાપર્વ 2024. અમે આવ્યા છે દાહોદ બેઠક પર. દાહોદમાં જાણીશું જનતાને આજે શું કહી રહી છે, જનતા કયા પક્ષનું પલ્લું ભારે લાગી રહ્યું છે. ડેવલપમેન્ટના મુદ્દાને લઈને વાત હોય, છેલ્લા બે ટર્મથી અહીં ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ હાલના મુદ્દાઓને લઈને શું ચર્ચા થઈ રહી છે, અહીંયા કઈ તરફનો રાજકીય પવન છે, અહીંના લોકો પાસેથી જાણીશું. આપને શું લાગે છે, કયા પક્ષનું અહીંયા પલ્લું ભારે છે અને કેમ? અહીંયા તો મારા મંતવ્ય મુજબ કોંગ્રેસનું પલ્લું ભારે રહેશે. અહીંયા જે પ્રભાબેન તાવ્યાલ ઉમેદવાર છે, એમની લોકચાહના પણ સારી છે અને બહુ સન્નિષ્ઠ અને સારા ઉમેદવાર છે, માટે દાહોદ લોકસભા પર તો કોંગ્રેસનું પલ્લું ભારે રહેશે. છેલ્લી બે ટર્મથી ભાજપનું અહીં કઈ એવું ડેવલપમેન્ટ દેખાયું છે દાહોદમાં? બિલકુલ નહીં. અમે દાહોદમાં બધા રોડ રસ્તા જોયા છે, ક્યાં ડેવલપ નથી દેખાતું. ક્યાં જ્યાં જુઓ તો ખાડા છે, ગંદકી છે, એવું કોઈ ડેવલપમેન્ટ અમને નથી જોવા મળ્યું. રોડ રસ્તાની વાત કરે છે, ગ્રાન્ટ પહોંચી છે, નાના અંતરિયાળ વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો છે, યોજનાઓનો લાભ પહોંચ્યો છે, એવી વાત છે. એ વાતમાં કેટલું તથ્ય? બિલકુલ ખોટી વાત છે. ગ્રાન્ટો અહીંના જે સંસદ સભ્યો છે, અમને જમા કરાવી છે, ગ્રાન્ટ વાપરી જ નથી. આ સરકાર બિલકુલ ખોટા આંકડા આપે છે, ભ્રમિત આંકડા આપે છે. આપને શું લાગે છે, કોનું પલ્લું ભારે લાગે છે, કયા પક્ષનું ને કેમ? ઓબ્વિયસલી અહીંયા કોંગ્રેસની પરંપરાગત આ સીટ રહી છે, દાહોદ એસટી સીટ છે, જે કોંગ્રેસની હંમેશા પરંપરાગત સીટ રહી છે અને કોંગ્રેસ જ અહીંયા જીતી છે. આ લાસ્ટ બે ટર્મથી જે બીજેપી જીતી છે, એની અંદર આજ સુધી કોઈ પણ જાતના કામો કરવામાં આવ્યા નથી. ડૉક્ટર પ્રભાબેન હતા ત્યારે એમણે, કોંગ્રેસના જે સાંસદ ડૉક્ટર પ્રભાબેન હતા ત્યારે એમણે અહીંયા ગેસ્ટલાઇન આપી છે, પુલો બનાવ્યા છે, આ જે નેશનલ હાઈવે છે એ એમની મંજૂરીનું મળ્યું છે. અહીંયા અંડરબ્રિજ જે દાહોદમાં બહુ મોટી સમસ્યા હતી લોકોને ટ્રાફિકની, અંડરબ્રિજ આપ્યું છે. ટ્રેનોના સ્ટોપેજ 24 સ્ટોપેજ આપ્યા છે, જેને કોરોના કાળમાં એ 24 સ્ટોપેજોને બંધ કરી દેવામાં આવ્યા અને આજના જે સાંસદ છે એમાં નિષ્ફળ ગયા છે. એ સાંસદ આજે નિષ્ફળ ગયા છે. એ 24 સ્ટોપો બંધ છે. એમ કહે છે કે અમે રાજધાની ચાલુ કરી, લોકોની ગરીબો માટે તો મેમુ જેવી ટ્રેનો હોય કે નાના એની ટ્રેનો હોય, પણ આપણે જે રાજધાની ચાલુ કરી એ લોકો એવું કહે છે, તો રાજધાનીમાં કોણ બેસશે? અહીંયા માઇગ્રેશનનો ઘણો મોટો પ્રોબ્લેમ છે. અહીંયા લોકો, અહીંયા રોજગારી નથી. એ રોજગારી કરવા માટે અહીંયા એ લોકો અહીંયાથી સુરત ગુજરાતની અંદર દૂર દૂર સુધી જાય છે. અહીંયા બસો સ્પેશિયલ મૂકવામાં આવી છે અને આ હોડી ઉપર જો ગુજરાતની અંદર કોઈ પણ એસટી ડેપોની અંદર સૌથી વધારે આવક આવી હોય અને સૌથી વધારે બસો ચાલી હોય તો દાહોદના બસ સ્ટેશનથી બસ ડેપોનો પહેલો નંબર આવે છે. પહેલો નંબર એટલા માટે આવે છે કે અહીંયાના લોકોને રોજગાર નથી અને અહીંયાથી એમને સ્થળાંતર કરીને બીજે જવું પડે છે. અહીંયા પાણીની ખેતી માટે પણ પાણીની કોઈ સુવિધા કરવામાં આવી નથી. આ લોકો 10-10 વર્ષથી ને 25-25 વર્ષથી જ્યારે શાસન કરતા હોય ત્યારે અહીંયા કોઈને, અમને પાણી નથી, અમને રોજગાર નથી, તો આ લોકોને શરમ આવી જોઈએ. કોઈ હક નથી વોટ માંગવાનો, આપણે વોટ બી ના માંગવા જોઈએ. અને એસટી, અહીંયા જે એસટી બહુમૂલ્ય છે અમારો, અમે એમ કહીએ કે એમના સભ્ય બી ના બનવા જોઈએ. આપ કહી રહ્યા છો પ્રભાબેન હતા એ સમય દરમિયાન કામ થયા, પરંતુ એવું તો શું થઈ ગયું કે ભાજપની ટર્મ આવી, મતદારો છે તે ભાજપ તરફ આકર્ષાઈ ગયા? અહીંયા ભાજપ તરફ જે મતદારો આકર્ષાયા એવું કેવું છે, બરાબર. પણ આમાં એવું છે કે ઠીક છે, એ તો જે આંકડાકીય એ જે રમત છે એ રમાય છે, બરાબર. પણ જે આજે જે બીજેપીના સાંસદ છે એમણે કોઈ પણ કામો કર્યા નથી, એમની ગ્રાન્ટો પણ પાછી ગઈ છે. એટલે પબ્લિક સુધી 100% કોંગ્રેસે જે કામો કર્યા છે બધા કામો કોંગ્રેસના કરેલા છે. આ જેવી રીતે અમે પેલી સ્કૂલ લાયા છે, કેન્દ્રીય વિદ્યાલય અમે લાયા, એ કેન્દ્રીય વિદ્યાલયનું અમે ઉદઘાટન કર્યું ત્યારે આમને પછી ફરી એ લોકોએ અમારા ઉદઘાટન કર્યા પછી જ્યારે ઇલેક્શનમાં સાંસદ જીત્યા તો એમણે ફરી પાછું એનું ઉદઘાટન કર્યું. એટલે આ લોકો ખાલી કોંગ્રેસની સ્કીમો પર ઉદઘાટન કરવા માટે જ પ્રચલિત છે. આપને શું લાગે છે, અહીંયા કયા પક્ષનું એવું પલ્લું ભારે ને કેમ, એવું શું અહીંયા ડેવલપમેન્ટ દેખાય દાહોદમાં? દાહોદમાં ડેવલપમેન્ટ કંઈ દેખાતું નથી. અને આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પ્રભાબેન તાવ્યાળ છે, એમને ભારે બહુમતથી સરકાર બનાવશે. કારણ કે અહીં દાહોદમાં વિકાસનામાં અમે કશું થતું નથી. હવે અહીં 27 વર્ષથી દાહોદમાં નગરપાલિકામાં બીજેપીની સરકાર છે અને ગુજરાતમાં પણ બીજેપીની સરકાર છે, પણ અહીં દાહોદવાસીઓને હમણાં સુધી પાણી ટાઈમથી નથી મળતું.
બે દિવસમાં પાણી મળે છે, ત્રણ દિવસમાં પાણી મળે છે, સફાઈના ઠેકાણા નથી. અને હમણાં સ્માર્ટ સિટીના નામે જો દુકાનો તોડી લોકોને બેરોજગાર બનાવ્યા, એમના માટે પણ કશું વિકલ્પ વ્યવસ્થા કરી નથી, તો લોકોને બહુ પરેશાની છે. હવે રોડ તમે જોશો તો કોઈ જગ્યા રોડ ચોડા છે, કઈ જગ્યા સાંકડા છે, કઈ ફૂટપાથ મોટા છે, કઈ નાના છે. એટલે વગર પ્લાનિંગનું સ્માર્ટ સિટી બની રહ્યું છે દાહોદમાં, કે લોકો પ્રજા પરેશાન છે અને આ વખતે મુક્તિ આપે અને કોંગ્રેસને વિજય બનાવશે. દાહોદમાં શું ડેવલપમેન્ટ જોવા માંગો? દાહોદમાં સાહેબ એવું છે કે લોકો અહીંથી બહાર નોકરી કરવા જાય છે તો દાહોદમાં કેમ નહીં? હમણાં જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે બધું, હમણાં પરેલમાં પણ જે કારખાનું આવી રહ્યું છે એ પણ પ્રાઇવેટ છે. તો જે પહેલાં જે સરકારી નોકરી હતી દાહોદમાં એ હમણાં આજના દિવસમાં ખતમ થઈ રહી છે. લોકો બધું પ્રાઇવેટાઇઝેશનમાં સાહેબ આગળ સરકારી નોકરીમાં માણસને એક માણસ નોકરી 50-60 હજારની નોકરી મળે છે. આજે પ્રાઇવેટાઇઝેશનમાં 15 હજાર ઇન્જિનિયર ભણેલો છોકરો આજે 15-17 હજારમાં નોકરી કરે તો શું તમે સો વિકાસ છે? આ વિકાસ કહેવાય એને? ક્યાંક ખાનગીકરણની વાત થઈ રહી છે, સાથે ક્યાંક રોજગારીનો પણ પ્રશ્ન છે. આપને પૂછવા માંગુ છું, શું અહીંની સ્થિતિ જોઈને લાગી રહ્યું છે દાહોદમાં ડેવલપમેન્ટ કેટલું દેખાય? ડેવલપમેન્ટના નામે ઝીરો છે. તમે પોતે ફરી શકો છો કે આ વિસ્તારની અંદર શું થયું છે, શું નથી થયું. આ લોકો ફક્ત અને ફક્ત કોંગ્રેસની જે યોજનાઓ છે એને એમના નામે અમલવારી કરી રહ્યા છે, બાકી બીજું કંઈ જ નથી. આમની પાસે કશો કોઈ પણ જાતનો ગ્રાઉન્ડ મેપ જે જોઈએ એ ગ્રાઉન્ડ મેપ નથી. હમણાં એક તમે જોયો છે કે ભારતમાળા નામનો આ રોડ નીકળ્યો છે, તમે જુઓ ત્યાં નહિવત પ્રમાણમાં, જેને કહેવાય ને કે આખા ગુજરાતની અંદર જ્યારે આ રોડ ફરતો હોય એમાં નહિવત પ્રમાણમાં એમને વળતર આપવામાં આવે છે. અહીંથી જ આપણે આણંદ જાઓ તો 3,000-4,000 રૂપિયા સ્ક્વેર મીટરનો ભાવ છે, અહીંયા 73 રૂપિયાથી 170 રૂપિયાનો ભાવ આવે છે. તો શું કરવા માંગે છે? આ પછાત વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, તો શું એમને વિકાસની જરૂર નથી? આદિવાસીનું પેટ નથી હોતું, એમનું ઘર પરિવાર નથી હોતો. આ સરકાર ફક્ત ને ફક્ત 16 માળેદારની સરકાર છે, ગરીબોની સરકાર નથી. અને આ વખતે પ્રજાએ નક્કી કરી લીધું છે પરિવર્તન એટલે પરિવર્તન જ, અને કોંગ્રેસનો પવન ફૂંકાઈ ગયો છે. આ એના કારણે જ આ લોકો તંત્ર અને અધિકારીઓનો જે દુરુપયોગ કરી, તમે સુરતની અંદર હમણાં સ્થિતિ જોઈ, એ અધિકારીનો દુરુપયોગ છે. જો એક ઉમેદવાર પોતાનું ફોર્મ ભરતા એના ટેકેદારની સહી સાથેનું ફોર્મ આપે છે તો કલેક્ટર કશું નથી. પોલીસના જાપ્તામાં બીજા દિવસે આવી ટેકેદારો ગુમ થઈ જાય છે અરજી આપ્યા પછી, તો શું માનવું? અહીંયા પણ કાયદો અને વ્યવસ્થા નથી ગુજરાતની અંદર. એના કારણે જ આ વખતે પ્રજા પોતે મન બનાવી, પ્રજા બહાર નથી આવતી પણ પોતાનો જઠરાગ્નિ જાગ્યો છે, એના કારણથી આ વખતે કોંગ્રેસનો પવન ફૂંકાશે અને કોંગ્રેસની જીત થશે. છેલ્લા બે ટર્મથી ભાજપ છે, હું એ જ પ્રશ્ન આપને પૂછવા માંગુ છું. એવું તો શું થયું કોંગ્રેસનું સંગઠન નબળું પડી ગયું? અહીંયા મતદારો છે ભાજપ તરફ આકર્ષાઈ ગયા, એ પ્રચાર મજબૂત ત્યાં થઈ ગયો, કોંગ્રેસમાં સંગઠન ક્યાં કેવું નબળું રહી ગયું? એવું તો શું થયું ક્યાં કોંગ્રેસ નબળું રહી ગયું, થોડું પાછળ રહી ગયું? તમે હમણાં છેલ્લા 2 મહિનામાં પ્રધાનમંત્રીની બાયટો સાંભળીએ છે, હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાન, આવા લોક લાગણીના મુદ્દાઓ ઉઠાવીને આ લોકોએ લોકોની લાગણી સાથે છેડા કરી અને આ વોટ લીધા છે. વોટ તો લીધા પણ એમને ઈવીએમ પણ સેટિંગ કર્યા છે. આ હું જગ જાહેર આપની ચેનલ દ્વારા કહું છું કે ઈવીએમ સેટિંગ દ્વારા જ આ લોકો જીતે છે, બાકી આમની સ્થાનિક તો કશું છે જ નહીં. આપને દાહોદમાં ડેવલપમેન્ટને લઈને શું કહેશો? દેખાય ડેવલપમેન્ટ? બહુ જ દેખાય. સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટી એટલે ખાડા, સ્માર્ટ સિટી એટલે નહીં ચાલતા સિગ્નલ, સ્માર્ટ સિટી એટલે ટ્રાફિક જામ, સ્માર્ટ સિટી એટલે અહીંના લોકો પલાયન કરી દાય, અહીંયાથી મજૂરી માટે બહાર જવું પડે, પરસેવો ક્યાંક બહાર પાડી આવે, એને સ્માર્ટ સિટી કહેવાય. આપનો જે સવાલ છે કે બે ટર્મથી કેમ જીતી રહ્યા છે, એવું કહેવાય છે કે બધા લોકોને થોડાક સમય માટે મૂર્ખા બનાવાય, થોડાક લોકોને ઘણા લાંબા સમય સુધી મૂર્ખા બનાવાય, પણ બધા લોકોને હંમેશ માટે મૂર્ખા ના બનાવાય, એટલે એ પરિણામ આ વખતે દેખાશે. પર પ્રશ્નોને લઈને, પરફોર્મન્સને લઈને, સરકારની કારકિર્દીને લઈને જો કોઈ ડિબેટ હોય, જો આ ચૂંટણી હોય, તો ભાજપના લોકો અહીંયા જેમ હાજર નથી, મોડું બતાવવા લાયક નથી, મત માગવા ગામોમાં જતા નથી, શું કરે છે ખબર નહીં, તો કોઈ આધાર નથી એમને માટે ચૂંટણી લડવાનો. એ આ એમના મોવડી મંડળના જે લોકો છે, પ્રમુખ છે, પક્ષના પ્રમુખ છે, મંત્રીઓ છે, એ લોકોના અવાજમાં કોઈ રણકો નથી, કોઈ કોન્ફિડન્સ નથી, જે થાક દેખાય છે આ બધું એક જ દિશામાં આપણને બધાને આંગળી ચીંધી રહ્યું છે કે કંઈક પરિવર્તન આવવાની લાવવાની જરૂર છે, અને પરિવર્તન લોકો માગી રહ્યા છે, હકીકત આ છે. મુખ્ય મુદ્દાની વાત કરું, એવા શું
વિકાસના કામો બતાવવામાં આવે છે, યોજનાની વાતો કરવામાં આવે છે કે લાભ પહોંચ્યો છે, પરંતુ એજ્યુકેશન ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે શું એવું ડેવલપમેન્ટ લાગે? મુખ્ય મુદ્દાની વાત કરવી હોય, સ્થાનિક પ્રશ્નો લઈ લો તો એ કંઈ બતાવવા લાયક નથી, રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નો લઈ લો તો એ કંઈ બતાવવા લાયક નથી. શિક્ષણ ક્ષેત્રે બહુ પ્રગતિ થઈ. દરભંગાની AIIMS જેનો દાવો વડાપ્રધાનશ્રીએ કરેલો, હજી લોકો શોધી રહ્યા છે, કોઈને જડી નથી, ત્યાં ખાલી ઘાસ દેખાયું છે. અંગ્રેજીમાં જેને શ્રબ્સ કહેવાય, એવા એટલા બધા દાવા થયા છે જે કંઈ જમીન ઉપર છે નહીં એનો દાવો કરી દે, બોલાઈ જાય દરભંગાની AIIMS. કોઈ એટલા બધા આંકડા, એરપોર્ટ આટલા આટલા બન્યા, હકીકતમાં 9 કે 12 નવા એરપોર્ટની વાત છે. એટલે આંકડા જો તમે પૂછો તો મોટા મોટા આંકડા બોલાય છે, બીજી વાર ફેક્ટ ચેક કરવાની કોઈની હિંમત નથી. આ વાસ્તવિકતા છે આંકડાને લઈને. જો હકીકતમાં એ લોકો પરફોર્મન્સના આધારે કરતા હોત તો પછી ખેડૂત આત્મહત્યા વિશે બોલતા હોત, તો પછી ગ્રેજ્યુએટને IIT મુંબઈના ગ્રેજ્યુએટ્સને નોકરી નથી મળી રહી, એ લોકોના પે પેકેજ કેટલા નીચે જઈ રહ્યા છે. ગઈકાલે બહાર આવ્યું કે ટોપ IT ફર્મ્સ એટલે કે TCS, વિપ્રો, ઇન્ફોસિસ, એ લોકોને છૂટા કરી રહ્યા છે. એટલે કશું બતાવવા લાયક નથી. GDP ગ્રોથને લઈને IMFના નામે કંઈક કોટ કર્યું, એ લોકોએ દાવો કર્યો, IMFને ચોખવટ કરવી પડી કે અમારા આંકડા નથી, આ ક્યાંકથી લાવ્યા છે, ખોટો. વારંવાર આપણા દેશના આગેવાનોની નામોછી થઈ રહી છે દુનિયાના મીડિયામાં. શરમથી મારું માથું ઝૂકે છે. આપને શું લાગે છે, આ ખાનગીકરણની વાત થઈ રહી છે, ખાસ કરીને ખેડૂતોનો પ્રશ્ન આદિવાસી કોમ્યુનિટીને લઈ, ટ્રાન્સપોર્ટેશનના મુદ્દાને લઈને, શું એ ડેવલપમેન્ટને લઈને શું કહેશો? તો સાચું કહીએ તો આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, અને મૂળ તો અત્યારે ખેડૂત પ્રધાન દેશ રહી ગયો છે. લોકોને જો રોજગારી મળતી હોત, મેં આજે જયારે તમે જો વિસ્તારમાં જુઓ, ન તો સિંચાઈની સગવડતાઓ છે, ન ખેતીની યોજનાઓની અમલવારી જે થવી જોઈએ, કારણ કે યોજનાઓની વાતો થાય, ફક્ત 2000 રૂપિયા ખેડૂતને આપી અને એક લોકોને જે છે ભરમામાં આવે છે, કારણ કે 6000 રૂપિયા તો 1 એકર જમીનનું અત્યારે ઉધળ મળે છે. એની સામે એની જે રોજગારીની વાતો છે, બેરોજગારીની વાતો છે, સૌથી વધારે સ્થળાંતર જો કોઈ થતું હોય તો દાહોદ વિસ્તારમાંથી બીજા વિસ્તારોમાં જાય છે, ત્યાં એમને શિક્ષણની સુવિધાથી અલિપ્ત રહે છે, આરોગ્યની સુવિધાઓ મળતી નથી, એટલે એમના બાળકોની આવનારી પેઢીને પણ બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે કે જે સ્થળાંતર થાય છે, એટલે આવનાર પેઢીને એની પોતાની જે ગરીબીના વિષચક્રમાંથી બહાર નીકળવા દેતું નથી. પંચાયતની પણ તમે જુઓ કે એની જે પોતાની હોવી જોઈએ વ્યવસ્થા, ત્યાં આગળ એને જે રોજગારીનું મળવું જોઈએ, એની યોજનાઓનો લાભ મળવા જોઈએ, એ કોઈ પણ પ્રકારની સીધી રીતે જે જોઈએ એ લોકો સુધી નથી પહોંચતું. ખાલી ભ્રમિત આંકડાઓ જેથી આપણે એમાં ભ્રમિત કરવામાં આવે છે. અને જેમ કહ્યું આગળના લોકોએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિને થોડો ટાઈમ માટે મૂર્ખ બનાવી શકાય, પ્રજા હવે જાગી છે અને પ્રજા જાગીને એના ઉત્તરો આપી રહી છે. અંડર કરંટ દેખાઈ રહ્યો છે, આપણને ભલે બહારથી લાગતું હોય. અત્યારે જમે આવતા હતા તો DDOની ઓફિસ જે રેસિડેન્ટ છે એની સામે જ ખાડા હતા, એ દેખાઈ આવે છે કે કેટલો વિકાસ, ક્યાંથી શું વિકાસ થયો છે. એટલે સૌથી મોટી વાત શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની, જો આ 3 મુદ્દાઓની જો ચર્ચા કરવામાં આવે તો એમાં કંઈ પણ થયું નથી અને વધારે ગરીબીમાં. એ કહે છે કે અમે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ, તો મતલબ શું થયો કે તમારી જે ગરીબી ઘટાડવાની જગ્યાએ તો ખૂબ મોટી વધી રહી છે. તમારા જ આંકડા બતાવે છે કે ભાઈ આ ગરીબી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે અને કરેલા વાયદાઓ જે છે એક પણ પૂરા કર્યા નથી. અને દાહોદ અમારો જે પછાત વિસ્તાર છે એને વધારે પછાતમાં 10 વર્ષ, આખું એક દશક અમને પાછા ઠેલી દીધા છે, હવે પ્રજાએ સહન નહીં કરે. દાહોદ લોકસભા બેઠકની વાત કરીએ, એવા 3 મુખ્ય એવા મુદ્દા ગણીએ તો આપના મતે કયા હશે કે તે મુદ્દા ઉપર અહીં ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી હતું પરંતુ ભાજપ એની ટમમાં ન કરી શક્યું, એ મુદ્દે શું કહેશો? પહેલાં તો આ આદિવાસી વિસ્તાર છે, એટલે જે પૈસા કાયદાનો જે લાગુ કરવો જોઈએ તે અહીંયા થયો નથી. આ જંગલ જમીનના જે દાવાઓ 19000 કરેલા, પણ આજ સુધી 3000 દાવા જે સનદ આપી છે, 16000 દાવા જે પેન્ડિંગ છે. એટલે જમીનનો પ્રશ્ન છે કે લોકો પાસે સિંચાઈનું પાણી નથી, એટલે ડેવલપ ન થતું. આ શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો દાહોદ જિલ્લો આખા ગુજરાતમાં છેલ્લો આવે છે અને નર્મદા જિલ્લો બીજા નંબરમાં આવશે. એટલે આખી આમ તો જુઓ તો પૂર્વ પટ્ટીની, આખી પૂર્વ પટ્ટીની વાત કરીએ કે વિકાસના નામે નાણાં આવે છે પણ નાણાં ક્યાં થઈ જાય, ચાવ થઈ જાય. એના આગેવાનો નેતાઓ જે તમે ગામોમાં જાઓ, સરપંચો એક કે શું કરે છે પંચાયતોમાં રહીને, અને આજે જે અહીં ચૂંટણી જે જીતાઈ રહી છે એનું એક કારણ છે કે એમની પાસે જે પાર્ટી પાસે પૈસા આવી ગયા છે, નેતાઓ પાસે પૈસા આવી ગયા છે, એ છેલ્લા 2 દિવસોમાં જે પૈસાની વહેંચણી કરે છે, જે આ 400-500 રૂપિયા એક મત લેવા માટે આપે છે અને લોકો ડરે છે. કેટલાક વિસ્તારમાં તો ડર પણ લાગે છે
કે આપણે જો બહાર આપણો મત બતાવીશું તો શું થશે. એટલે આ જે થવો જોઈએ વિકાસ એ નથી થયો, એટલે એ જુદી રીતે ડરાવીને મત પડાવે છે. આપનું શું માનવું છે, ગ્રાન્ટની વાત કરવામાં આવે છે, યોજનાઓ શું અહીંના લોકો સુધી પહોંચી છે? કેમ કે આ સિટી એરિયાની વાત અલગ છે, અંતરિયાળ વિસ્તારમાં પણ જોવું ત્યાં ક્યાંક મેડિકલની એવી સુવિધાઓ નથી, શાળાઓ નથી, એવી શું આ ડિફરન્સ દેખાઈ રહ્યો છે? શું એવું ડેવલપમેન્ટની જરૂર હતી, એ બદલાવ ન થયો અહીંયા? શું મત આપનો? ગ્રાન્ટની વાત કરીએ તો આ લોકોએ નકલી કચેરી ઊભી કરીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ લોકો ખાઈ ગયા અને મોટા મોટા અધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે. બીજી તમે સ્કૂલની વાત કરી તો દાહોદ જિલ્લાની ઘણી એવી બધી સ્કૂલો છે કે જે જર્જરિત છે. એમાં દાહોદ શહેરની અંદર જ તમે ગોધરા રોડની સ્કૂલ છે ત્યાં જઈને જુઓ તો આજે તમે કે હું આપણા બાળકોને તો એ સ્કૂલ નીચે બેસાડીએ જ નહીં, ત્યાં ધાબુ ગમે ત્યારે પડી શકે એવી પરિસ્થિતિ છે. એના ઢાંકવા માટે એ લોકોએ ગ્રીન કલરની સીટ નાખી છે ત્યાં નીચે. જો તમને સમય મળે તો કાલે જઈને એનો વિડીયો લેજો તો તમને ખ્યાલ આવશે કે દાહોદ જિલ્લાના અંદર, દાહોદ સિટીની અંદરની સ્કૂલની આ હાલત છે સરકારી સ્કૂલની, તો ગામડાઓની સ્કૂલોની તો શું હાલત હશે. બીજી એક વસ્તુ કહું કે આ લોકો ગ્રાન્ટના પૈસા કઈ રીતે છેતરે છે ને ઉલ્લુ બનાવે છે લોકોને, એમાં દાહોદની અંદર છેલ્લા 1.5 વર્ષથી 5 થી 6 સિટી બસો જે ધૂળ ખાઈ રહી છે, જે સિટી બસ દાહોદના લોકો માટે આવવા જવા માટે એ લોકોએ તે ઘડીએ બહુ મોટા તાયફા કરીને એને ઉદ્ઘાટન કર્યું કે દાહોદ શહેરમાં સિટી બસ ફેરવીશું, એ કરોડો રૂપિયાની સિટી બસો આજે ધૂળ ખાઈ રહી છે અને એ કોઈ મતલબની નથી. એવી ઘણી વસ્તુઓ છે કે જે ગ્રાન્ટના પૈસાથી આ લોકો લાવે છે પણ એનો ઉપયોગ નથી થતો, જેમ કે જલ સે નલ યોજના, નલ સે જલ યોજના, એનામાં ચકલ્યો છે પણ પાણી આવતું નથી. આ લોકોએ ઘણા ઉદ્ઘાટનો કર્યા જેમાં એ લોકોએ એવું કીધું કે અમે નદીનું પાણી તળાવમાં નાખીશું, એના માટે બી બહુ તાયફાઓ કર્યા, બહુ ઉદ્ઘાટનો કર્યા 2014માં અને લોકોને ભ્રમિત કર્યા કે તમારા ગામના તળાવો સુધી અમે પાણી લાવીશું, અને 5 થી 7 તળાવોમાં તો એ લોકોએ જઈ જઈને ઉદ્ઘાટન કર્યા અને પાણી ચાલુ પણ કર્યું. જે તે વખતે ઉદ્ઘાટન વખતે તળાવમાં કલાક 2 કલાક માટે પાણી આવ્યું પણ એ દિવસ ને આજનો દિવસ આજ સુધી એ તળાવમાં ફરી બીજી વાર પાણી કદી આવ્યું જ નથી. અને નલ સે જલ યોજનામાં તો એટલો ભ્રષ્ટાચાર છે, એને ખરેખર નલ સે જલ નહીં પણ નલ સે છલ યોજના છે એ તો, અને એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. જો ખરેખર રીતે એની પાછળની ઇન્કવાયરી થાય તો સારામાં સારા નેતાઓ અને સારામાં સારા અધિકારીઓ જેલના સળિયાની પાછળ હોય. કોંગ્રેસ કમબેક કરશે આ વખતે? 110% કોંગ્રેસ કમબેક કરશે. કેમ, એવું શું લાગે છે કારણ? એ કયા મુદ્દા લઈને આવી છે કોંગ્રેસ અને ભાજપનો જે પ્રચાર થઈ રહ્યો છે? કેમ કે છેલ્લા 2 ટર્મથી જે ક્યાંક લોકો યુવાનો પ્રેરાઈ રહ્યા છે, બીજી તરફ વિચારધારાની વાત છે, યુવાનો પ્રેરાશે કોંગ્રેસ પક્ષ તરફ? 2014ની અંદર આ લોકોએ ભ્રમિત કર્યા લોકોને કે અમે ગેસને બોટલનો ભાવ ઓછો કરી દઈશું, પેટ્રોલ ડીઝલ તમને અર્ધી કિંમતમાં આપીશું, એ બધા લોભ લાલચની અંદર લોકો આવી અને એ લોકોએ કોંગ્રેસ તરફી, અરે ભાજપ તરફી વોટિંગ કર્યું અને બહુ સારી બહુમતીથી જીતાડ્યા. પણ એના પછી એમને ધીરે ધીરે ખબર પડવા લાગી કે અમે તો છેતરાઈ ગયા, અને આ વખતે એ લોકો છેતરાય એવી પરિસ્થિતિમાં નથી, અને આ વખતે એ લોકો 100% કોંગ્રેસ જોડે છે અને કોંગ્રેસને મત આપશે. તો ક્યાંક આ વખતે પરિવર્તન આવશે કહી રહ્યા છે, આપનું શું માનવું છે, દાહોદમાં ડેવલપમેન્ટ કેટલું દેખાય? ડેવલપમેન્ટ અને વિકાસની વાત કરીએ તો ચોક્કસપણે ભાજપે વિકાસ કર્યો જ છે, નથી કર્યો એમ નથી. હું તમને વિકાસ ગણાવું કયો વિકાસ કર્યો છે ભાજપે. ભાજપે નકલી કચેરીનો વિકાસ કર્યો છે, નકલી આપણે અધિકારીઓનો વિકાસ કર્યો છે, નકલી ટોલ નાકાઓનો વિકાસ કર્યા છે, નકલી કચેરીમાં તમારે નકલી કૌભાંડોનો વિકાસ કર્યો છે, પણ એમાંથી ગ્રાન્ટો અસલી પાસ થઈ છે. નકલી કચેરીઓમાં ગ્રાન્ટો અસલી પાસ થઈ છે પાછી, એટલે આ ભાજપના વિકાસ છે. રોડમાં તમારે પરત બિછાવી દીધી એમનો વિકાસ છે, એક ઝાપડ મારો એટલે નીકળી જાય પછી રોડ ત્યાંથી. એટલે આવા વિકાસ ભાજપે ખૂબ જ કરે છે, એટલે આમાં તો ભાજપ ઉજ્જવલ છે. એટલે આ વખતે ગમે તે રીતે થાય પણ પ્રજાએ એમનો મન બનાવી લીધો છે, એ કોંગ્રેસની સાથે છે, અને 100% આ વખતે કોંગ્રેસ દાહોદમાં જીતે છે, અને દાહોદમાં તો ઠીક આખા ગુજરાતમાં જીતે છે. તમે જોયું હશે ઠેર ઠેર ગુજરાતમાં તમે જશો, જ્યાં જ્યાં જશો ને તમને વિકાસ તો ભાજપનો ખૂબ જ દેખાશે, પણ નકલી વિકાસ બધો, એ ખાલી ચોપડાનો વિકાસ, કોઈ પણ જગ્યાએ એના પર અમલીકરણ ન થવામાં આવ્યું આજ સુધી. દાહોદમાં શું બદલાવ જોવા માંગો છો? પ્રાથમિક લેવલ ઉપર પણ એવું વાત કરવા જઈએ, એજ્યુકેશનને લઈને, રોજગારીને લઈને, ટ્રાન્સપોર્ટેશનની વાત થઈ રહી છે, શું ચેન્જીસ લાવવાની જરૂર છે, શું બદલાવ જોવા? દાહોદ હું એવું કહેવા માંગુ છું કે દાહોદને જો દાહોદ તરીકે રહેવા દેવામાં આવે ને, એ જ સૌથી મોટી વાત છે. કારણ કે દાહોદ એટલે અનુસૂચિત જનજાતિ વાળો વિસ્તાર, આપણા જે આદિવાસી ભાઈ બહેનો છે એમનો વિસ્તાર, અને આ જે સરકાર છે એ આદિવાસી દરજ્જો જે છે છીનવી લેવા માંગે છે.
એનું કારણ આપને કહું કે જળ જંગલ ને જમીન ની વાત છે. એક સીધી વાત હું આપને જણાવું કે અહીંયા જે આદિવાસી ભાઈ બહેનો રહે છે એમની જે જમીન છે એમના પર ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ ની કલમ 73 લાગે છે કે એમની જમીન જે છે એ લોકો કોઈ પણ વ્યક્તિને કલેક્ટરશ્રી ની પરવાનગી વિના વેચી ન શકે. તેમ છતાં પણ આ સરકારના એટલા બધા ગેરકાયદેસર કાર્યો થયા છે કે જેના કારણે 20 રૂપિયા અને 50 રૂપિયાના સ્ટેમ્પ પર એમનો ધર્મ બદલાવીને, જયારે આદિવાસી વ્યક્તિ હોય છે ને ધર્મ જોડે કોઈ લેવા દેવા નથી હોતા, એ પ્રકૃતિ પૂજક હોય છે, એમનો ધર્મ બદલાવીને એમની જમીનો જે છે એના ઉપરથી 73 નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે અને એ આધારે એમનો આદિવાસી તરીકેનો જે દરજ્જો છે એ છીનવી લેવા ઈચ્છે છે. કારણ કે એક સીધી વસ્તુ એક આપણે જોઈએ કે લેન્ડ રિફ્લેક્ટ્સ કલ્ચર, જયારે જમીન જ નહીં હોય તો સંસ્કૃતિ પણ નહીં રહે. બીજી એક વાત કરું કે આ સરકારમાં પેપર લીકના જે ઇસ્યુ થયા છે આખા દેશમાં, કારણ કે લોકસભાનું ઇલેક્શન છે, જેમ નળ લીક થાય એ ન્યૂઝ આપણને સામાન્ય લાગે એવા રોજ એવું લાગે કે પેપર લીક થયા છે. તો આ જે ઇસ્યુ છે એના કારણે આપણા દેશના જે યુવાનો છે એમનું ભવિષ્ય જે છે એ પણ એકદમ રંધાઈ રહ્યું છે, જાણે કે બિલકુલ નીચે આવી રહ્યું છે. બીજી એક બાબત આપણે જોઈએ કે આ જે ઇલેક્ટોરલ બોન્ડનો ઇસ્યુ ચાલી રહ્યો છે, આ સરકારનું જે કાર્ય છે, આ સરકારનો કાર્યકાળ છે, એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ને 10.68 કરોડ રૂપિયા કમિશન તરીકે ઇલેક્ટોરલ બોન્ડ પ્રિન્ટ કરવા માટે આપવામાં આવ્યા. આ કોના રૂપિયા છે? આ આપણા દેશના નાગરિકોના રૂપિયા છે કે જે ગેરકાયદેસર રીતે આવી જે વિવિધ જે છે પ્રવૃત્તિઓ એમાં વાપરવામાં આવે છે. આપને શું લાગે કયા પક્ષનો અહીંયા પલ્લુ ભારે લાગે છે? કોંગ્રેસ પક્ષનું પલ્લુ ભારી છે અને એનામાં આ જે ભાજપ સરકારે જે કર્યું છે, જે એમ સમજો કે આપણે લોકોને બેરોજગાર કરી દીધા છે. અહીંયા રોજગાર એક પણ નથી. એમ લોકોના દુકાનો તોડી નાખ્યા, મકાનો તોડી નાખ્યા અને એનામાં એ જે ફૂટપાથ બનાવી, ફૂટપાથ બી એવી છે કે ઘણી જગ્યાએ મોટી છે, ઘણી જગ્યાએ નાની છે, એનો કોઈ મતલબ નથી. પબ્લિકને જો જોઈએ રોજગાર જોઈએ, રોજગાર સિવાય કશું ના જોઈએ. દાહોદમાં શું ડેવલપમેન્ટ જોવા માંગો? સાહેબ, દાહોદમાં ડેવલપમેન્ટમાં જોવા જઈએ તો ઘણું બધું કરવા જેવું છે, પણ જ્યારથી મોદી સરકાર ગુજરાતમાં પણ છે, જ્યારે મોદી સરકાર સરકારમાં મુખ્યમંત્રી હતા અને હમણાં દેશના વડાપ્રધાન છે, પણ વાસ્તવિકતા એ છે કે ભાજપના અંદર જૂઠું બહુ ચાલી રહ્યું છે. જૂઠ બોલે. 2014માં આવીને મોદી સાહેબ પોતે એમ કે મને 6 મહિનાનો ટાઈમ આપો, 2016માં આવીને મને એમ કે 50 દિવસ આપો, અને 23માં આવીને કે મને 5 વર્ષ આપો. સાહેબ, આ 3-3, 4-4 વાર આવા આવા વાયદા ખોટા ખોટા કરીને પબ્લિકને જે ગુમરાહ કરી છે અને પબ્લિકમાં જે અવિશ્વાસ જે ભાજપે ઊભો કર્યો છે, શરૂઆતમાં તો પબ્લિક એની વચ્ચે ભૂલવાઈ ગઈ હતી, એમની વાતોમાં આવી ગઈ, પણ આ જે ટાઈમ કાઢ્યો ને જે લોકોને કામ ધંધો નથી મળ્યો, રોજગારી નથી મળી, એજ્યુકેશનમાં તકલીફ પડી છે, એનામાં શું થયું છે કે BJP પર છે ને વિશ્વાસ લોકોનો ઉઠી ગયો છે અને વિશ્વાસ ઉઠવાના કારણે આ વખતે કોંગ્રેસ પૂર્ણ બહુ ભારી બહુમતીથી જીતે છે. અને દાહોદના અંદર તમને કહું કે લગાતાર 10 વર્ષથી સાંસદ છે જસવંતભાઈ ભાભોર, પણ એમની એક નકલી કચેરીનું જે કૌભાંડ છે, 6-6 નકલી કચેરી, એમાં એમને બહુ મોટો કૌભાંડ કરેલો. શરૂઆતમાં આવ્યો તો 18 કરોડનું હતું, પછી આ 25 આવ્યું અને હજી વધી રહ્યું છે અને ત્યાં આંકડો પૂરો નથી થયો. એની સામે જે કૌભાંડ જે કરેલું છે, ભ્રષ્ટાચાર કરેલો છે એનો છે ને એની રકમ વધતી જઈ રહી છે. એટલે આવા જે મુદ્દા છે, આ ભ્રષ્ટાચારના મુદ્દા છે સાહેબ, એ જનતા સુધી પહોંચી ગયા છે. અને જનતા ખાસ યાદ રહે, આ વખતે જસવંત ભાભોરને કોઈ વોટ નથી આપવાનું, કોંગ્રેસને જીતાડવાના છે અને કોંગ્રેસની સીટ પ્રભાબેન જીતે છે. તો આ હતા દાહોદના નગરજનો કહી રહ્યા છે કેટલાક એના એવા મુદ્દા છે. સૌ પ્રથમ કે ભ્રષ્ટાચારની વાત આવી જાય, રોજગારીની વાત આવી જાય, ક્યાંક ખાનગીકરણની વાત આવી જાય, તમામ મુદ્દાઓને લઈને હવે શું પરિવર્તન જોવા મળે છે આવનારા સમયમાં તે જોવું રહ્યું. આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.